ગઈકાલે હું એક પાર્ટીમાં ગઈ હતી તો ત્યાં ત્રણ ટાઈપના જ્યુસીસ હતા અને પાંચ ટાઈપના એપેટાઈઝર હતા. ઓહો યસ. પછી તે એમાંથી શું ટ્રાય કર્યું? બધું જ. ઓહો. અને તમને ખબર છે બધાએ બધા ઇન્ડિયન ફ્લેવરના હતા. યસ. એ લોકોએ છે ને ખમણ સાથે બહુ જ બધા વેરિએશન્સ કર્યા હતા અને બહુ જ મજા આવી મને બધું જ ટ્રાય કરવા. અરે વે વાવ. હવે પછી ઘરે બી ટ્રાય કરજે. હા એ હજુ વાર છે પણ કરીશ ખરા ચોક્કસથી. તમને કેવા એપેટાઇઝર્સ ગમે, ઇન્ડિયન કે પછી ઇન્ટરનેશનલ? નહીં બંને બંને ટાઈપના ગમે. ડિપેન્ડ અપોન મેનુ કે તમારું મેન્યુ કેવું છે એના ઉપર એપેટાઇઝર સિલેક્ટ કરતી હોઉં. અને હું તને સાચું કહું ને તો આખા મેન્યુની અંદર જો સૌથી ઇમ્પોર્ટન્ટ પોષણ કે જે મને ગમતો હોય ને તો એ એપેટાઇઝર છે. ઓફ કોર્સ. હંમેશા મેં કીધું ને કે આપણે પાર્ટીમાં જઈએ કે કોઈ પણ ગેટ ટુગેધર માં જઈએ ને તો હંમેશા મેઇન ફોકસ ત્યાં જ હોય કે ભાઈ એપેટાઇઝર માં શું છે. અને ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. યસ એક્ઝેક્ટલી. અને કાલે તો હું ફૂલી ઇમ્પ્રેસ થઈ ગઈ. તો આજે આ રસોડે બધા વ્યુઅર્સ ઇમ્પ્રેસ થઈ જાય એવા કયા એપેટાઇઝર્સ છે? આપણે એક ડ્રિંક લઈશું અને એની સાથે એક બાઈટ સાઇઝ નું સ્ટાર્ટર લઈશું. એપેટાઇઝર માં આ બંને રેસિપી આપણે ઇન્ક્લુડ કરેલી છે. જેમાં જે સ્ટાર્ટર ફોર્મ જે છે એમાં ફોકાસિયા પિનવ્હીલ્સ લઈએ છે. વાવ. અને એની સાથે ગ્રેપ હાઈ બોલ કાઇન્ડ ઓફ ડ્રિંક. ઓકે. એક ટાઈપ નું ડ્રિંક છે એ સેકન્ડ રેસિપી માં લઈશું. રાઈટ. તો ચાલો શરૂ કરીએ સ્વાદની એક ટેસ્ટી સફર ઓન્લી ઇન લક્ષ્મી દુવેદા રસોઈ શો પાવર્ડ બાય ટ્રિનિટી ટેસ્ટ ટ્યુબ બેબી. તો સેજલ બેન, સૌથી પહેલા આપણે એપેટાઇઝરમાં એક સ્ટાર્ટર લઈએ છીએ. યસ. ફોકાસિયા બ્રેડ પિનવ્હીલ. હા. અચ્છા, એટલે એ શું બનવાનું છે? પિનવ્હીલ તો બનશે. હા. અને એમાં ફ્લેવર કઈ છે? આપણે ફોકાસિયા બ્રેડ ખાતા હોય એનું મિની વર્ઝન છે. બરાબર છે. તો અત્યારે પિનવ્હીલ્સ માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. હા. ફર્સ્ટ આપણે ફોકાસિયા માટે જે ડો રેડી કરવાનો હોય તે તૈયાર કરીને રાખેલો છે. એની સાથે ફુદીનો છે, બાફેલી મકાઈની પેસ્ટ છે, મેયોનીઝ, બેલ પેપર, થાઈમ હર્બ છે, ડુંગળી છે, એની સાથે ક્રીમ લીધેલું છે, ઓલિવ ઓઇલ છે, ગાર્લિક સિઝનિંગ, લીંબુનો રસ છે, ચીઝ છે, પીરી ચીલી ફ્લેક્સ છે, મીઠું અને લીલું મરચું. તો સ્ટાર્ટ કરીએ. હા. ફર્સ્ટ આપણે એક મેરિનેશન આપવાનું છે, હર્બ્સનું મેરિનેશન કરીએ છીએ. ઓકે. લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું ઓલિવ ઓઇલ લઈએ છીએ. થાઈમ હર્બ લઈશું 1 ટીસ્પૂન. ખૂબ જ ઓછું એવું મીઠું લઈશું, ચપટી જ મીઠું લઈએ છીએ. પીરી ચીલી ફ્લેક્સ છે એ લઈશું જે આપણે ઘરે જ તૈયાર કરેલા છે. અચ્છા. પીરી ચીલી જે ડ્રાય થઈ અને આ ફોર્મમાં રેડી થતા હોય છે. ઓકે. એને મિક્સર જારમાં ક્રશ કરી અને એના ફ્લેક્સ લીધેલા છે. ઓકે. એનો બહુ જ સરસ એક ટિપિકલ ટેસ્ટ. યસ એક્ઝેક્ટલી. બધાનો ફેવરેટ હોય છે આ તો. આવા નાની સાઈઝના એ મજા આવે છે. બહુ જ તીખા હોય છે. હા હા. અને સપોઝ કે ના મળે તો આપણે સાદા ચીલી ફ્લેક્સ તો લઈ શકીએ. લઈ શકાય, લઈ શકાય. ગાર્લિક સિઝનિંગ એડ કરીએ. એની સાથે મરી પાવડર મિક્સ કરી લઈએ. હવે આ જે મેરિનેશન છે એને લગભગ 15-1 મિનિટ માટે આપણે મેરિનેટ કરવા મૂકીશું. આ જ પ્રોસેસ આપણે ફોકાસિયા બ્રેડમાં પણ કરતા હોઈએ છીએ કે બ્રેડ આપણી કમ્પ્લીટ કવર થઈ જાય પછી એની ઉપર જે ઓઇલ આપણે ડિઝોલ્વ કરીએ છીએ એ આવું મેરિનેટેડ ઓઇલ હોય છે. એ રેડી કરીને આપણે સાઈડમાં મૂકીએ. હવે પિનવ્હીલ્સ છે એ રેડી કરીશું. 100 ગ્રામ મેંદો લીધેલો છે. એમાં લગભગ 2-3 ગ્રામ જેટલી ફ્રેશ ઈસ્ટ લીધેલી, 1 ટેબલ સ્પૂન સુગર, 1/2 ટીસ્પૂન જેટલું સોલ્ટ, 1 ટેબલ સ્પૂન ઓલિવ ઓઇલ અને 1 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર. એનું મિક્સર તૈયાર કરી અને આપણે લોટ બાંધેલો છે. 1/2 થી 1 કલાક એને રેસ્ટ આપ્યો. હવે એને નીટ કરીશું. બરાબર છે. આ પિનવ્હીલ્સ બનાવતી વખતે એક ધ્યાન રાખવાનું છે કે આનો જે ડો હોય એ થોડો હાર્ડ રાખવાનો છે કે જેથી તમને રોલ કરવામાં અને કટ કરવામાં કન્વીનિયન્ટ રહે. બરાબર છે. લોટ પ્રોપર નીટ થઈ ગયો છે. હવે એનો રોલ કરીએ છીએ.
રોલ કરતી વખતે પણ થોડો મેંદો છાંટવાનો, જેથી કરીને જ્યારે તમે રોલ કરો તો ઈઝીલી એ ઉખડી શકે. અને એનો રોટલો કેવો બનવાનો છે? મીડિયમ થીક રાખી છે. હવે આપણે પાસે જે મેરિનેટેડ ઓલિવ ઓઇલ હતું એ લઈએ. હવે એની ઉપર વેજીટેબલ્સ સપ્લાય કરવાના છે, જેમાં ડુંગળી લઈશું. ડુંગળી બધા જ વેજીટેબલ્સ ફાઇનલી ચોપ હોવા જોઈએ. અને બીજું એ પણ ધ્યાન રાખવાનું છે કે તમે વેજીટેબલ્સ નું કટિંગ કરો તો એમાં પાણીનો ભાગ ન રહેવો જોઈએ. એ પછી સ્વીટ કોર્ન લઈએ છે. સ્વીટ કોર્ન બોઇલ કરેલા છે અને પછી ક્રશ કરેલા છે. એ પછી બેલ પેપર લઈશું. એ પણ એકદમ ફાઇનલી ચોપ. હા હા. થોડા ગ્રીન ચીલી લઈશું કટ કરીને. થોડું મીઠું જેથી કરીને વેજીટેબલ્સ બ્લેન્ડ ન લાગે. મરી પાવડર, ચીઝ. ઓકે. અને આમાં પ્રોસેસ ચીઝ જ લેવાનું. ઓકે. હા, પ્રોસેસ અથવા તો મોઝરેલા. અચ્છા. થોડું પ્રેસ કરી લઈશું. અચ્છા. રોલ કરી લઈએ. થોડી બહારની જે એજીસ છે એ ઓપન રાખેલી છે. હા. એકદમ ટાઈટ રોલ વાળવાનો છે. હા. અચ્છા. હવે 5 મિનિટ માટે આ જે રોલ છે એને ફ્રીઝમાં મૂકીએ છે, જેથી થોડો સ્ટીફ થઈ જાય. બરાબર. રોલ હવે કટ કરી શકાય એ પોઝિશનમાં આવી ગયો છે. ઓકે. કટ કરી લઈએ. હવે પિનવિલ્સ થઈ ગયા છે રેડી. યસ. કટ કરીને બેક કરીએ. યસ. અ 150 ડિગ્રી ઉપર 10 ટુ 15 મિનિટ્સ માટે બોથ સાઇડ બેક કરીશું. યસ. હવે પિનવિલ્સ સાથે સર્વ કરવા માટે એક ડીપ બનાવીએ છે. અચ્છા. મિન્ટ ગાર્લિક ડીપ લઈએ છે. અરે વાહ. ઓકે. ફુદીનાના પત્તા લેશું. લગભગ 20-25 પત્તા લીધેલા છે. હા. હવે મેયોનીઝ લઈએ. ઓકે. હાફ કપ જેટલું મેયોનીઝ લઈશું. ફ્રેશ ક્રીમ લઈએ છે, લગભગ 3 ટેબલસ્પૂન જેટલું. ઇસ ક્રીમી ડિપ બનશે. યસ. ઓકે. ઓલિવ ઓઇલ લઈએ છે. એની સાથે અત્યારે લીંબુનો રસ લીધેલો છે. તમે વિનેગર પણ લઈ શકો. એપલ સાઇડર વિનેગર લેવું હોય તો એ પણ લઈ શકો, જે તમને યોગ્ય લાગે તે. ઓલિવ ઓઇલ કેટલું લેવાનું? ઓલિવ ઓઇલ 1 ટેબલસ્પૂન લીધેલું છે. અને 3 કળી લસણ લેવાનું છે, ફ્રેશ ગાર્લિક. અને 1 નંગ લીલું મરચું. મરી પાવડર. અને મીઠું. ગ્રાઇન્ડ કરી લઈએ. મિન્ટ ગાર્લિક ડીપ રેડી છે. યસ. પિનવિલ્સ પણ બેક થઈને રેડી છે. યસ. હવે સર્વ કરીએ. ફાઇનલી. યસ. ડીપ લઈએ છે.
પિનવ્હીલ્સ લઈએ છે, એને સ્ટીકમાં ભરાવી દઈએ છે. ઓકે, પ્રેઝન્ટેશન પણ એટલું જ મહત્વનું છે. હા, ખાસ કરીને એપેટાઇઝરમાં તો ખરું. યસ, એની સાથે સેલડ લઈએ છે. સેલડમાં આપણે બેલ પેપર લીધેલા છે. સાથે મૂળો લીધો છે. તમારે ઝુકીની લેવી હોય તો તમે એ પણ લઈ શકો છો. તો રેડી છે ફોકાસિયા પિનવ્હીલ્સ. યસ, વિથ મિન્ટ ગાર્લિક ટી. યસ, પરફેક્ટ ફોર ધ પાર્ટી. યસ, ફોકાસિયા પિનવ્હીલ્સ વિથ મિન્ટ ગાર્લિક ડીપ બનાવવા માટે જોઈશે ઓલિવ ઓઇલ 2 ટેબલસ્પૂન, થાઈમ હર્બ 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, પીરી ચીલી ફ્લેક્સ 1/2 ટીસ્પૂન, ગાર્લિક સીઝનિંગ 1/2 ટીસ્પૂન, મરી પાવડર 1/4 ટીસ્પૂન. કણક બાંધવા માટે જોઈશે મેંદો 100 ગ્રામ, ઈસ્ટ 2-3 ગ્રામ, ખાંડ 1 ટેબલસ્પૂન, ઓલિવ ઓઇલ 1 ટેબલસ્પૂન, મિલ્ક પાવડર 1 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે. મિન્ટ ગાર્લિક ડીપ બનાવવા માટે જોઈશે ફુદીનો 20-25 પાન, મેયોનીઝ 1/2 કપ, ફ્રેશ ક્રીમ 3 ટેબલસ્પૂન, ઓલિવ ઓઇલ 1 ટેબલસ્પૂન, લીંબુનો રસ 1 ટીસ્પૂન, લસણ 3 કળી, લીલા મરચાં 1 નંગ, મરી પાવડર ચપટી, મીઠું સ્વાદ પ્રમાણે. એસેમ્બલિંગ માટે જોઈશે ડુંગળી, સ્વીટ કોર્ન, બેલ પેપર્સ, લીલા મરચાં, મીઠું, મરી પાવડર અને ચીઝ. ફોકાસિયા પિનવ્હીલ વિથ મિન્ટ ગાર્લિક ડીપ બનાવવાની રીત. સૌપ્રથમ એક બાઉલમાં ઓલિવ ઓઇલ, થાઈમ હર્બ, મીઠું, પીરી ચીલી ફ્લેક્સ, ગાર્લિક સીઝનિંગ અને મરી પાવડર લઈ બરાબર મિક્સ કરી 10-15 મિનિટ માટે રેસ્ટ આપો. હવે મેદાની કણકને અટામણ લઈ બરાબર કેળવી લો. કણકનો રોલ વાળી રોટલો વાળી લો. ઓઇલ લગાવી ડુંગળી, સ્વીટ કોર્ન, બેલ પેપર્સ, લીલા મરચાં, મીઠું, મરી પાવડર અને ચીઝ ભભરાવી બરાબર પ્રેસ કરી રોલ વાળી લો. તેને 5 મિનિટ માટે ફ્રીઝમાં રેસ્ટ આપો. સેટ થઈ ગયા બાદ રોલ્સને કટ કરી લો. પિનવ્હીલ્સને ગ્રીસ કરેલી અવન ટ્રેમાં લઈ 150 ડિગ્રી ઉપર 10-15 મિનિટ માટે બોથ સાઇડ બેક કરી લો. હવે ડીપ બનાવવા માટે એક જારમાં ફુદીનો, મેયોનીઝ, ફ્રેશ ક્રીમ, ઓલિવ ઓઇલ, લીંબુનો રસ, લસણ, લીલા મરચાં, મરી પાવડર અને મીઠું ઉમેરી ક્રશ કરી ડીપ તૈયાર કરો. પિનવ્હીલ્સ બેક થઈ જાય એટલે તેને ડીપ સાથે સર્વ કરો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવા ફોકાસિયા પિનવ્હીલ્સ. અને હવે આપણે ગ્રેપ માંથી એક સરસ મજાનું એપેટાઇઝર લઈ રહ્યા છે. ઓકે, એટલે એ એક્ઝેક્ટલી શું બનવાનું છે? એક્ઝેક્ટલી એ ડ્રિંક જ બને છે. અચ્છા, પણ આપણે કમ્પ્લીટલી એને ડ્રિંકના ફોર્મમાં સર્વ નથી કરતા. થોડા ફ્રૂટ્સ આવે અને થોડું ડ્રિંક આવે. હા, એ રીતે એનું સર્વિંગ છે. એટલે સર્વિંગ ટોટલી ડિફરન્ટ છે. એટલે એને સ્પેશિયલી એપેટાઇઝરના ફોર્મમાં જ મુકાય, બીજી કોઈ જગ્યાએ એડજસ્ટ નહીં થાય. ઓકે, તો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. બ્લેક અને ગ્રીન ગ્રેપ્સ છે, સાથે સ્ટ્રોબેરી ક્રશ, સકરટેટીના સ્કૂપ છે, સુગર સિરપ અને ક્રીમ. ઓકે, બસ આટલા જ ઇન્ગ્રેડિયન્ટ? યસ. તો સ્ટાર્ટ કરીએ. હા, ફર્સ્ટ આપણે જે બ્લેક ગ્રેપ્સ છે એનો જ્યુસ કાઢી લઈએ. અચ્છા, બ્લેક ગ્રેપ્સ લઈએ છે. અત્યારે તો દ્રાક્ષ બહુ જ સરસ મળતી હોય, એની પેટીની પેટીઓ ખાલી થઈ જતી હોય છે. યસ યસ, અને આ ગ્રેપ્સ એક એવું ફ્રૂટ છે કે તમે 500 કે કિલો ખાઈ જાવ તો ખબર ભી ના પડે. ગ્રાઇન્ડ કરી લઈએ.
ગાળી લઈએ છીએ. બ્યુટિફુલ કલર. યસ, જોઈને જ પીવાનું મન થઈ જાય. યસ, મોકટેલ્સ બનતા હોય કે વેલકમ ડ્રિંક્સ બનતા હોય એમાં કાળી દ્રાક્ષનો ઉપયોગ ચોક્કસથી થાય. એક તો કલર અને પ્લસ ફ્લેવર. યસ, અને ઘણા બધા ફ્રૂટ પલ્પ છે કે ક્રીમ છે કે કોઈ પણ તમે ડ્રિંક્સની અંદર જે ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરતા હો એની સાથે ઇઝીલી એ મર્જ થઈ જાય છે. યસ, ગ્રેપ જ્યુસ રેડી છે. હવે આપણે ડ્રિંક છે એને એસેમ્બલ કરીએ છે અને એને સુપર ચીલ્ડ ફોર્મમાં એસેમ્બલ કરવાનું છે. અચ્છા, એટલે એના માટે બરફનું છીણ લઈએ. અરે વાહ. સર્વિંગ બાઉલ લઈ લઈએ. આનું એક લાઈવ કાઉન્ટર રાખવાનું. યસ, અને બહુ જ મજા આવે એક્ચ્યુઅલી. હવે સકરટેટીના જે સ્કૂપ છે એ લઈએ છે. ઓકે, એટલે એક્ચ્યુઅલી આ ડ્રિંક એવી રીતે જ લેવાનું કે એની સાથે થોડા ફ્રેશ ફ્રૂટ આવે અને એક ચમચાની મદદથી તમારે સાઈડમાં ડિસ્પોઝેબલ ગ્લાસીસ હોય એની અંદર પોર કરવાનું. ઓકે, એની સાથે એક ફોક લેવાનો. અચ્છા, અને પછી એન્જોય કરવાનું. યસ, સ્ટ્રોબેરી ક્રશ છે, ફ્રેશ સ્ટ્રોબેરી ક્રશ લીધેલો છે. યસ, એ લઈશું. તો આમાં આપણે બીજા કોઈ ફ્રૂટ્સ ને એસેમ્બલ કરવા હોય તો કયા સારા લાગે? વોટરમેલન સરસ લાગશે. પાઈનેપલ છે એ પણ સરસ લાગે છે. એટલે ફ્રૂટ્સ માં તો તમે ઘણા બધા કોમ્બિનેશન કરી શકશો. ઓકે, સુગર સિરપ તમારા ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરવાનો. બરાબર. હવે બરફનું જે છીણ છે એ લઈએ. લગભગ પોણો જે બાઉલ છે એ આ બરફના છીણથી જ ભરી દેવાનો છે. ઓકે, વધારે પણ લઈ શકાય ને? હા હા, અને હવે સમરને વેલકમ કરી જ રહ્યા છીએ. યસ, હવે જ્યારે તમે ગેસ્ટને સર્વ કરતા હો ત્યારે આટલી પ્રોસેસ કરીને રાખવાની અને પછી સર્વિંગ ટાઈમે તમારે ગ્રેપ જ્યુસ છે એની અંદર પોર કરવાનો. ઓકે, અને પછી સર્વ કરવાનું. અત્યારે આપણે લઈ લઈએ છીએ. હા, ફ્રેશ ક્રીમ લઈએ છે. એક પણ આર્ટિફિશિયલ ફ્લેવર યુઝ નથી કરી. નહીં, જસ્ટ ફ્રૂટી ફ્લેવર્સ એન્જોય કરવાની. યસ યસ, તો રેડી છે એકદમ સુપર કૂલ એવું ગ્રેપ હાઈબોલ. યસ, ગ્રેપ્સ હાઈ બોલ બનાવવા માટે જોઈશે કાળી દ્રાક્ષ 250 ગ્રામ, શક્કરટેટીના સ્કૂપ 1 કપ, સ્ટ્રોબેરી ક્રશ 1 ટીસ્પૂન, સુગર સિરપ 3 ટેબલસ્પૂન, બરફનું છીણ જરૂર મુજબ, ક્રીમ 1 ટેબલસ્પૂન. ગ્રેપ્સ હાઈ બોલ બનાવવાની રીત: એક મિક્સર જારમાં કાળી દ્રાક્ષ લઈ તેને ક્રશ કરી લો, ત્યારબાદ બરફને છીણી લો. હવે એક બાઉલમાં શક્કરટેટીના સ્કૂપનું લેયર કરી ઉપરથી સ્ટ્રોબેરી ક્રશ, સુગર સિરપ અને બરફનું છીણ લઈ દ્રાક્ષનું જ્યુસ પોર કરી ક્રીમ લઈ સર્વ કરો. તો તૈયાર છે એકદમ ઠંડો ગ્રેપ્સ હાઈ બોલ. વેલકમ ડિયર ઓલ ફ્રેન્ડ્સ, ધ ફૂડ ઇઝ અ ક્યોર, આ થોટ આવે છે એન્શિયન્ટ ગ્રીસ અને ઇન્ડિયાથી. આમ પણ ઇન્ડિયા અને આયુર્વેદ એવું માને છે કે ખોરાક જ જે છે એ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે, અને હું એટલા માટે જ કહું છું
કે મલ્ટીવિટામિન્સની ગોળીઓ અને બહારથી સપ્લિમેન્ટ્સ લેવાની કોઈ જ જરૂર નથી. તમારું ફૂડ જ તમારું ક્યોર છે અને એટલા માટે જ તમારા ડાયટમાં સુપર ફૂડને ઇન્ક્લુડ કરો તો ડાયટરી સપ્લિમેન્ટ્સ લેવાની કોઈ જ જરૂર નહીં પડે અને તમે રહેશો હંમેશા માટે હેલ્ધી એન્ડ ફિટ. આજનું એક સુપર ફૂડ એટલે કે ખજૂર, યસ, જેને ડેટ્સ કહેવામાં આવે છે. એનું ઓરિજિન જે છે એ મિડલ ઇસ્ટર્ન કન્ટ્રીઝ એટલે કે ઇરાક, પર્શિયા અથવા તો અરેબિયા જેને કહેવાય ત્યાં થયું. અને આ ફ્રૂટ હવે વર્લ્ડ વાઇડ દરેકે દરેક કન્ટ્રીમાં ખવાતું હોય છે અને ખૂબ જ સરસ જ્યુસી, ફ્રૂટી, સ્વીટ ટેસ્ટ છે આનો, ખજૂરનો. અને ખજૂર સુપરફૂડ એટલા માટે કહેવામાં આવે છે કેમ કે આ ફ્રૂટ એવું છે કે આની અંદર વિટામિન સી અને ફેટ સિવાય બધા જ ન્યુટ્રિયન્ટ્સ હાજર છે, એટલે કે કાર્બ્સ છે, પ્રોટીન છે, આયર્ન છે, ફાઇબર છે અને લોટ્સ ઓફ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. રણમાં જ્યારે ખાવાની શોર્ટેજ હોય ત્યારે ખજૂર ખાઈને જીવન ટકાવી શકાય છે. ખજૂર ઇઝ અ મિરેકલ ફ્રૂટ અને ફોસિલ રેકોર્ડ્સ એવું કહે છે કે ડેટ પામ જે છે એ 50 મિલિયન યર્સ જૂનો પ્લાન્ટ છે. યસ, ઇટ્સ 50 મિલિયન યર્સ. એટલે તમે વિચારી શકો કે આટલા વર્ષોથી જે ફ્રૂટ ખવાતું આવ્યું છે અને છતાં ટોપ ઉપર રહ્યું છે એઝ અ સુપર ફૂડ, એ કેટલો ન્યુટ્રિટિવ હશે. આજે એમાંથી આપણે બનાવીશું એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એવી રેસિપી, એ છે એપેટાઇઝિંગ ખજૂર, અથવા તો તમે જેને કહી શકો કે હાજમા માટે ખૂબ જ યુઝફુલ એવા ખજૂર. અને એના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ બહુ જ સિમ્પલ અને ખૂબ જ સરસ છે. કદાચ આપણા ઇન્ડિયન મસાલા નું જો તમે એક લિસ્ટ પ્રિપેર કરો તો એના જે બેસ્ટ મસાલા જે હોય એ મેં સિલેક્ટ કરીને આજે આમાં લીધા છે. એના માટે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈશે ખજૂર, બુરુખાંડ, જીરું, અજમો, અનારદાના, લવિંગ અને મરી, સવા, ધાણા, સૂંઠ, લીંબુના ફૂલ, સિંધા લૂણ, સંચળ, તજ અને ચાટ મસાલો. હા, હવે આ ખૂબ જ સરસ મસાલા જે છે એમાંથી આપણે ખૂબ જ સરસ એવો મસાલો પ્રિપેર કરીશું જે તમે ખજૂરમાં ભરી અને ખાઈ શકો જમ્યા પહેલાં અથવા તો જમ્યા પછી અથવા તો ઇન બિટવીન મીલ, ગમે ત્યારે તમે આ ખાશો તો તમને ખૂબ જ મજા આવશે અને આ રીતે તમારા ડાયટમાં તમે ખજૂર ઇન્ક્લુડ કરી શકશો. સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું મસાલાને ડ્રાય રોસ્ટ કરવાથી. જીરું લેવાનું છે 1 ટીસ્પૂન જેટલું, અજમો 1/2 ટીસ્પૂન, ધાણા 2 ટેબલ સ્પૂન, સવા 1 ટેબલ સ્પૂન. આ બધા જ મસાલા એવા છે કે તમારા ડાયજેશન માટે ખૂબ જ હેલ્પફુલ છે. લવિંગ લઈશું 3-4 નંગ અને મરી લઈશું 8-10 દાણા. તજનો એક નાનો ટુકડો લેવાનો છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે આની અંદર તજ ખૂબ વધી ના જવા જોઈએ. જો તજનો ફ્લેવર વધી જશે તો આ મસાલો સારો નહીં લાગે. હવે આને ડ્રાય રોસ્ટ કરીશું. આ મસાલાની સાથે સાથે જ આપણે મૂકીશું થોડા અનારદાના. અનારદાના 2 ટેબલ સ્પૂન. અનારદાના આવી રીતે ડ્રાય ફોર્મમાં માર્કેટમાં અવેલેબલ છે અને અનારદાના એડ કરવાથી એની અંદર એક ખટાસ પણ આવશે અને માઇલ્ડ એક ટેંગીનેસ જે હોય એ પણ મસાલામાં ફીલ થશે. ખજૂર જ્યારે તમે ફ્રેશ જોતા હોવ છો, જ્યારે ઝાડ ઉપરથી ઉતારવામાં આવે છે, ત્યારે લાલ અને પીળી એ બે ફોર્મમાં હોય અને આપણે ત્યાં ગુજરાતમાં એને ખારેક કહેવામાં આવે છે. અને સૂકવેલી ખારેક છે એ પણ રસોઈમાં ઘણી બધી રીતે વપરાતી હોય છે અને એક ડ્રાયફ્રૂટ તરીકે પણ ખવાતી હોય છે. અને જ્યારે પાકી જાય ત્યારે એ ખજૂરનું ફોર્મ લે છે અને અત્યારે માર્કેટમાં ખજૂર ઘણી બધી જુદી જુદી ટાઈપની અવેલેબલ છે. બેસ્ટ ખજૂર જો કહીએ તો અત્યારે આપણે જે લઈએ છીએ એ છે કે જેને કાળી ખજૂર કહેવામાં આવે છે અને સ્પેશિયલી અરેબિયન કન્ટ્રીઝમાંથી આપણે ત્યાં અવેલેબલ છે. હવે આ મસાલામાંથી સુગંધ આવે અને જે અનારદાના છે એ પણ થોડાક લાઇટ થઈ જાય ત્યાં સુધી એને શેકવાના છે. હવે મસાલા શેકાઈ ગયા છે અને 5-10 મિનિટ સુધી ઠંડા થવા દેવાના છે. હવે આ મસાલો ઠંડો થઈ ગયો છે. હવે આની અંદર આપણે ઉમેરીશું થોડાક લીંબુના ફૂલ ચપટી જેટલા,
લીંબુના ફૂલ નાખવાથી આ મસાલામાં સહેજ ખટાશ પણ આવશે અને આને પ્રિઝર્વ કરવાનું કામ પણ કરશે. હવે આને ક્રશ કરીશું. હવે આને ક્રશ કરીએ. હવે સરસ ગ્રાઇન્ડ થઈ ગયું હશે. હવે આને આપણે ચાળી લેવાનું છે. આમાં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આને એકદમ બારીક ચાળવાનું છે. હવે આ જે મસાલો જે વધે છે એનો ઉપયોગ તમે કરી શકો છો કોઈ પણ ભરેલા શાક બનાવવામાં. ખૂબ જ સરસ સુગંધ આવશે અને બિલકુલ ફેંકી નહીં દેતા. આપણે જે જોઈએ છે એકદમ ફાઇન પાવડર જોઈએ છે. હવે મસાલો પ્રિપેર થઈ ગયો. હવે આમાં આપણે ઉમેરીશું સિંધા લૂણ, હાફ ટીસ્પૂન જેટલું. સંચળ ઉમેરીએ છીએ 1/4 ટીસ્પૂન જેટલું. ચાટ મસાલો 2 ટેબલ સ્પૂન જેટલો, અથવા તો જેને જલજીરા કહેવાય એ પણ લઈ શકાય. સૂંઠ લઈશું 1/4 ટીસ્પૂન જેટલી. આને એક વખત મિક્સ કરી લેવાનું છે. અત્યારે આ જે મસાલો તૈયાર થયો છે એ અંદાજે 25-30 ગ્રામ જેટલો હશે. હવે આની અંદર ઉમેરીએ છીએ 100 ગ્રામ જેટલી બુરુખાંડ. જો બુરુખાંડ અવેલેબલ ન હોય તો તમે પાવડર્ડ શુગર એટલે કે દળેલી ખાંડ પણ લઈ શકો છો. બુરુખાંડ ઉમેર્યા પછી એક વખત એને ફરીથી ચાળી લેવાનું છે અથવા તેને પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે. આ જ મસાલાનો ઉપયોગ તમે ડ્રિંક બનાવવા માટે પણ કરી શકો તો ખૂબ જ સરસ એક ટેસ્ટી એવું ડ્રિંક પ્રિપેર થશે. આનું પાણી બનાવી અને થોડુંક અંદર લીંબુનો રસ નાખી અને તમે પાણીપુરી ફીલ કરવા માટે પણ ઉપયોગ કરી શકશો. આ મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આ કાળી ખજૂર છે એમાંથી સીડ્સ કાઢી લેવાના છે. તમને જાણીને નવાઈ લાગશે કે ખજૂરના જે ઠળિયા છે એનો ઉપયોગ પણ ઓઇલ અને કોસ્મેટિક્સ બનાવવામાં થતો હોય છે. ખજૂરની સાથે અંજીરનું કોમ્બિનેશન કરી અને એના લાડવા એ પણ ખૂબ જ પોપ્યુલર છે અને ખૂબ જ સારા એવા પણ છે હેલ્થ માટે. આ મસાલો જે આપણે પ્રિપેર કર્યો એને આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ. અત્યારે આપણે આમાંથી ખજૂર ફીલ કરીશું. આવી રીતે ખજૂરની અંદર મસાલો ફીલ કરવાનો છે. આવી જ રીતે આ મસાલાને તમે પલાળેલી ખારેકમાં પણ ફીલ કરી શકો તો ખૂબ જ સરસ ટેસ્ટી એવી જે આપણે મુખવાસમાં ખાતા હોય એ મસાલા ખારેક તૈયાર થઈ જશે. આ જ મસાલાની અંદર થોડુંક મધ નાખી અને તમે આની ગોળીઓ વાળશો તો એ અનારદાનાની ગોળી બની જશે. જો જીરુંનું પ્રમાણ થોડુંક આ મસાલામાં વધારી દેશો તો એમાંથી જીરા ગોળી બનાવી શકશો. બેઝ આનો ખૂબ જ સિમ્પલ અને સરસ રહેશે. બસ એક વખત જો આ બનાવતા આવડી જાય તો તમે કોઈ પણ સરસ સ્વીટ મુખવાસ તૈયાર કરી શકશો. થોડોક મસાલો આવી રીતે ઉપરથી છાંટીશું. હવે આની ઉપર થોડુંક પાણી છાંટીશું. પાણી છાંટવાથી એમાં સરસ મોઇશ્ચર થશે. હવે આ ખજૂરને તમારે જ્યારે ખાવી હોય ત્યારે 30 સેકન્ડ્સ માટે માઇક્રો કરવાની છે. હવે ખજૂર તો થઈ ગઈ છે, હવે આપણે સર્વ કરીએ. ખજૂર ઇટસેલ્ફ ખૂબ જ સ્વીટ હોય એટલે એના ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે ઉપરથી થોડુંક નાખીશું લીંબુ. જો ગમે તો આની સાથે તમે થોડીક જિંજર જુલિયન કરીને પણ મૂકી શકો, એ પણ બહુ સરસ લાગશે. અને પ્રેઝન્ટ કરીશું લેમન સ્લાઇસથી.
અને સાથે મૂકીશું ફુદીનાના પત્તા. તો આ મસાલાની રેસિપી ભૂલ્યા વગર નોટ ડાઉન કરજો અને ઘરે ચોક્કસથી બનાવજો એપેટાઇઝિંગ ખજૂર. એપેટાઇઝિંગ ખજૂર બનાવવા માટે જોઈશે ખજૂર 8-10 નંગ, જીરું 1 ટીસ્પૂન, અજમો 1/2 ટીસ્પૂન, આખા ધાણા 2 ટેબલસ્પૂન, સવા 1 ટેબલસ્પૂન, લવિંગ 3-4 નંગ, મરી 8-10 દાણા, તજ 1 ટુકડો, અનારદાના 2 ટેબલસ્પૂન, લીંબુના ફૂલ ચપટી, સિંધા લૂણ 1/2 ટીસ્પૂન, સંચર 1/4 ટીસ્પૂન, ચાટ મસાલો 2 ટેબલસ્પૂન, સૂંઠ પાવડર 1/4 ટીસ્પૂન, બુરુખાંડ 100 ગ્રામ, પાણી જરૂર મુજબ. એપેટાઇઝિંગ ખજૂર બનાવવાની રીત. એક પેનમાં જીરું, અજમો, ધાણા, સવા, લવિંગ, મરી, તજ અને અનારદાના લઈ શેકી લો. શેકાઈ ગયા બાદ મસાલાને ઠંડો કરી લો. હવે તેમાં લીંબુના ફૂલ લઈ મિક્સ કરી મસાલાને મિક્સર જારમાં લઈ ક્રશ કરી લો. મસાલાને બરાબર ચાળી લઈ તેમાં સિંધા લૂણ, સંચર, ચાટ મસાલો, સૂંઠ પાવડર અને બુરુખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે ખજૂરના ઠળિયા કાઢી તેમાં મસાલો ભરી સ્ટફ કરી લો. ખજૂરને બાઉલમાં લઈ મસાલો ભભરાવી પાણી છાંટી માઇક્રોવેવમાં 30 સેકન્ડ માટે માઇક્રો કરી લો. તો તૈયાર છે એપેટાઇઝિંગ ખજૂર. વેલકમ બેક ફ્રેન્ડ્સ. ચટપટી ખજૂરનો સ્વાદ હજી આમ ચાલુ ને ચાલુ જ છે જીભ ઉપર, અને હું તમને હવે એક સરસ નવી રેસિપી શીખવાડવા આવી ગઈ ફરીથી. અને હવેનું જે એક સુપર ફૂડ એટલે કે સુપર મેડિસિન કહી શકાય, તમે ગેસ કરો તો શું હશે? અને એ છે સુપર મેડિસિન એટલે કે આદુ. યસ, આદુ એટલે કે ઇન્ડિયન સબ કોન્ટિનેન્ટનું સૌથી જૂનામાં જૂનું એવું ક્રોપ, અને એનું જે ઓરિજિન જે છે એ ઇન્ડિયામાં જ થયું. અને આદુની સરખામણીમાં જ જો કોઈ રૂટ ખૂબ જ યુઝફુલ હોય કે જેની મેડિસિનલ વેલ્યુ ખૂબ જ વધારે હોય એ છે હળદર. યસ, આદુ અને હળદર ઇન્ડિયાએ પેટન્ટ કરી લેવું જોઈએ, કેમ કે આ બે વસ્તુ એવી છે કે ઘણી બધી રીતે આપણા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. જો કે આપણે એનો યુઝ કરતા જ આવ્યા છીએ, પછી એ મસાલા ચાય હોય કે દાળ કે ગ્રેવી કે કોઈ પણ વસ્તુમાં એનો ઉપયોગ કરવાનો હોય. આદુનો ઉપયોગ કરીને ખૂબ જ સરસ સ્ટાર્ટર બનાવીશું, અને એ છે કુરકુરી પનીર ટિક્કી. યસ, એના માટે આદુ અને મરચાં તો જોઈશે જ, સાથે સાથે જોઈશે પનીર, સ્વીટ ચીલી સોસ, પાપડ, કોર્નફ્લેક્સ, શેઝવાન સોસ, વિનેગર, કોર્નફ્લોર, મેંદો, લીંબુ, સોયા સોસ, ગાર્લિક, તેલ અને આજીનો મોટો. યસ, તો શરૂઆત આપણે કરીએ આદુ અને મરચાંને ચોપ કરવાથી. આદુ એક એવું રૂટ છે કે જે એક ખૂબ જ સરસ સ્પાઇસ તરીકે યુઝ થાય. આદુનો ઉપયોગ આપણી ઇન્ડિયન રસોઈમાં બંને રીતે થાય, એટલે કે લીલું આદુ અને સૂકું આદુ, એટલે કે જેને આપણે સૂંઠ કહીએ છીએ, અને ઘણી બધી રીતે ઉપયોગ થતો હોય છે, જેમ કે દાળ છે, ગ્રેવી છે, કોઈ પણ જાતની સબ્જી ને બધું બનાવવામાં થાય, સાથે સાથે ચા માટે ને એના માટે પણ એનો ઉપયોગ થતો હોય. જ્યારે સૂંઠનો ઉપયોગ આપણે સૌથી વધારે વસાણા બનાવવામાં અને સૂંઠની જે ગોળી હોય એ બનાવવા માટે કરીએ છીએ. ફોરેન કન્ટ્રીઝમાં જિંજરને કેન્ડિડ કરીને, એટલે કે થોડુંક શુગર કોટિંગને કરીએ પછી એને ડ્રાય કરવામાં આવે છે, એટલે તમે મુખવાસ તરીકે પણ ખાઈ શકો છો. જ્યારે સીઝન હોય ત્યારે આદુને પતલી પતલી સ્ટ્રીપ્સમાં કટ કરી અને એને તડકે સૂકવી અને પછી એનો પાવડર કરવાથી તમને ઘરે જ ખૂબ જ સરસ સૂંઠનો પાવડર તૈયાર થઈ જતો હોય છે, એટલે કોઈ પણ જાતની ભેળસેળ થવાનો તમને એમાં ડર નથી રહેતો. અત્યારે આદુના થોડા મોટા મોટા પીસીસ કરવાના છે, કેમ કે આપણે એને ચોપ કરવાનું છે. આદુને થોડું પતલી પતલી સ્ટ્રીપ્સમાં કટ કરી એની અંદર સેજ લીંબુ અને સિંધા લૂણ નાખીને આથી રાખવાથી અને જમ્યા પહેલાં એને ખાવાથી ભૂખ ઉગડે છે, અને ગેસ અપચો જો થતો હોય તો એ પણ તમે સ્ટોપ કરી શકો છો. સાથે સાથે આદુની સાથે આપણે ઉમેરીશું લીલા મરચાં. લીલા મરચાંના પણ આવી રીતે ડાંડલીઓ કાઢી અને એને ચોપ કરવામાં લઈ લેશું. આદુ મરચાં જો તમે ચોપ કરીને રાખો તો ઘણી બધી ડિશિઝમાં તમે એનો
ઉપયોગ ખૂબ જ ઇઝીલી કરી શકો છો. આટલું કર્યા પછી આની અંદર આપણે એડ કરીશું થોડુંક લીંબુ, મીઠું અને તેલ. એક ટીસ્પૂન જેટલું તેલ આમાં ઉમેરી દઈએ. આવી રીતે કરવાથી આદુ મરચાંનો જે કલર જે છે એ સરસ જળવાઈ રહેશે, અને બીજું કે તમે જ્યારે એને સ્ટોર કરશો ત્યારે પણ એનો કલર ને સરસ રહેશે. હવે સાથે સાથે એમાં એડ કરીશું થોડુંક સોલ્ટ. સોલ્ટ એકદમ પિંચ જેટલું જ એડ કરવાનું છે. હવે આને ચોપ કરી લઈશું. હવે આદુ મરચાની પેસ્ટ થઈ ગઈ હશે. આનો યુઝ આપણે કરીશું મેરિનેશન પ્રિપેર કરવા માટે. આદુ મરચાની પેસ્ટ લેવાની છે એક ટેબલસ્પૂન જેટલી. હવે આપણે આની અંદર એડ કરીશું કોર્નફ્લોર એક ટેબલસ્પૂન જેટલો, મેંદો એડ કરીશું એ પણ એક ટેબલસ્પૂન જેટલો, સોલ્ટ ટુ ટેસ્ટ. ખાસ આમાં ધ્યાન રાખવાનું છે કે સોલ્ટ ખૂબ જ ઓછું લેવાનું, કેમ કે જ્યારે તમે સોયા સોસ અને પાપડ એ બંને એડ કરશો ત્યારે આ ડિશ સોલ્ટી થઈ જવાના ચાન્સીસ છે. એટલે આની અંદર ઉપરથી જે સોલ્ટ એડ કરવાનું છે એ ખૂબ જ ઓછું નાખવાનું છે. ચોપ કરેલું લસણ એક ટેબલસ્પૂન જેટલું, સોયા સોસ હાફ ટીસ્પૂન જેટલો, વિનેગર લેવાનું છે હાફ ટીસ્પૂન જેટલું, થોડોક આજીનો મોટો એડ કરીએ છે, જો અવોઇડ કરવો હોય તો પણ એડ કરી શકાય, અને થોડો શેઝવાન સોસ. હવે આ બધું જ મિક્સ કરી લેવાનું છે. આ મેરિનેશનનું હજી જે કન્સિસ્ટન્સી છે એ બહુ થીક લાગે છે. હવે આપણે આની અંદર એડ કરીશું એક ચમચી જેટલું પાણી, જેથી તમે પનીર ઉપર સરસ કોટિંગ કરી શકો. મેરિનેશન થઈ ગયું છે. હવે આપણે પનીરને કટ એન્ડ ચોપ કરી અને એને કોટિંગ કરીશું. પનીરને આવી રીતે સ્ક્વેર પીસીસમાં કટ કરી અને એને મેરિનેશનમાં એડ કરી દેવાનું છે. અને કોઈ પણ એક બોર્ડ ઉપર કોર્નફ્લેક્સ અને ઓટ્સનો પાવડર છે, અને સાથે સાથે મિક્સ કરીશું પાપડ છે. અત્યારે મેં ડબલ મરી પાપડ લીધા છે. ડબલ મરી પાપડને બે દિવસ સુધી જો પોસિબલ હોય તો આવી રીતે સૂકવી દેવાના છે અને પછી એને હાથથી જ મસળી દેવાના છે. આવી રીતે આને પ્રોપરલી કોટિંગ કરતા જવાનું છે. આદુ છે એ ખાસ કરીને પ્રેગ્નન્ટ લેડીઝ માટે ખૂબ જ સારું, અને જે લોકો ફીડિંગ મધર્સ છે એ લોકો માટે પણ ખૂબ જ સારું, કેમ કે ડાયજેશનમાં અને એમાં હેલ્પફુલ થાય છે. સાથે સાથે ફીડિંગ મધર્સ માટે સૂંઠ જે છે એ વસાણાના એના ફોર્મમાં જો લેવામાં આવે તો ખૂબ જ સારી હોય છે. હવે આને આવી રીતે પ્રોપરલી કોટિંગ કરી લેવાનું છે અને પ્રેસ કરતા જવાનું છે. આવી રીતે ખાસ એ પણ જુઓ કે એની સાઈડ્સ પણ સરસ રીતે કવર થવી જોઈએ. આવી રીતે દરેકે દરેક પનીરને કોટિંગ કરી લેવાનું છે. હવે આનું કોટિંગ થઈ ગયું છે. હવે આને ફ્રાય કરવાનું છે. જ્યારે આ તળાઈને બહાર આવશે ત્યારે એક બ્યુટિફુલ મેકઅપ થઈ ગયો હોય એવી ફિલિંગ આવવાની છે. બહારથી ખૂબ જ ક્રસ્ટી અને સરસ, અને અંદરથી એકદમ સોફ્ટ પનીર હશે આ. યસ, હવે ફ્રાય થઈ ગયું છે.
અને આની અંદરથી સુપર ફૂડ જિંજરની એટલી સરસ સુગંધ આવે છે અને સાથે સાથે એમાં સોયા સોસ ને ચીલીઝ ને વિનેગર ને બધું જ ખૂબ જ ફ્રેગરન્ટ સ્ટાર્ટર છે. બર્નર ઓફ કરીએ એન્ડ નાવ ઇટ્સ ટાઈમ ટુ સર્વ ઇટ. ટૂથપીક લગાવી દઈએ. અને આપણે સર્વ કરીએ છીએ સ્વીટ શેઝવાન સાથે, એટલે કે શેઝવાન ચટણી અને કેચઅપ એ બંનેને મિક્સ કરીને આની સાથે સર્વ કરીએ છીએ. આ ડીપ આની સાથે બહુ જ સરસ લાગે છે. આ રેસીપી તમે ઘરે બનાવવાની શરૂઆત કરજો અને હું તમને બતાવું કે આ ટેસ્ટી ટેસ્ટી સ્ટાર્ટરને કઈ રીતે ખવાય. વાવ, સોફ્ટ ઇનસાઇડ, ક્રન્ચી આઉટસાઇડ. ઇટ્સ વેરી વેરી અમેઝિંગ સ્ટાર્ટર. ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. કુરકુરી પનીર ટિક્કી બનાવવા માટે જોઈશે પેસ્ટ. બનાવવા માટે આદુ 2-3 ટુકડા, મરચાં 4-5 નંગ, તેલ 1 ટીસ્પૂન, લીંબુનો રસ 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે. મેરિનેશન કરવા માટે જોઈશે આદુ મરચાની પેસ્ટ 1 ટેબલસ્પૂન, કોર્નફ્લોર 1 ટેબલસ્પૂન, મેંદો 1 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, સમારેલું લસણ 1 ટેબલસ્પૂન, સોયા સોસ 1/2 ટીસ્પૂન, વિનેગર 1/2 ટીસ્પૂન, અજીનો મોટો ચપટી, શેઝવાન સોસ 1-2 ટીસ્પૂન. અને સામગ્રીમાં જોઈશે પનીર 100 ગ્રામ, કોર્નફ્લોર, ઓટ્સ અને પાપડનો ભૂક્કો કોટિંગ માટે, તેલ તળવા માટે. કુરકુરી પનીર ટિક્કી બનાવવાની રીત. એક મિક્સર જારમાં આદુ અને મરચા લઈ તેમાં તેલ, લીંબુનો રસ અને મીઠું ઉમેરી અધકચરું ક્રશ કરી લો. હવે પેસ્ટને બાઉલમાં લઈ તેમાં કોર્નફ્લોર, મેંદો, મીઠું, લસણ, સોયા સોસ, વિનેગર, અજીનો મોટો અને શેઝવાન સોસ લઈ મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરી મેરિનેશન તૈયાર કરો. હવે પનીરની સ્લાઈસ કરી પનીરને મેરિનેશનથી કોટ કરી કોર્નફ્લોર, ઓટ્સ અને પાપડના ભૂક્કાથી કોટ કરી લો. પનીરને ગરમ તેલમાં ક્રિસ્પી એવા તળી લો. તળાઈ ગયા બાદ કુરકુરી પનીર ટિક્કીને સર્વ કરો. તો તૈયાર છે ટેસ્ટી એવી કુરકુરી પનીર ટિક્કી. ઈઝી અને સુપર હિટ એપેટાઈઝર જે બનાવતા તમે શીખી જ ગયા છો. અને ઘરે કોઈ એકાદી વેરાયટી ટ્રાય કરવી હોય તો હમસ ટોસ્ટ એક સરસ વેરાયટી છે. મેં ગઈકાલે જ ટ્રાય કરી. હમસ 3 ટાઈપના બનાવ્યા હતા અને ટોસ્ટ સાથે સર્વ કર્યા હતા. ઉપર સન ડ્રાય ટોમેટોઝ અને ઓલિવ ઓઇલ. ઈચ્છો તો થોડું ચીઝ પણ નાખી શકો. સુપર્બ ટેસ્ટ. એનો ટેસ્ટ હજુ પણ મારા મોઢામાં છે. અને તમને ખુશ કરી દે તેવી વાનગી તો તમે બનાવો જ છો. એવી વાનગીઓ અમને પણ મોકલો તો અમે પણ ખુશ થઈ જઈએ અને તમને આ રસોડે બોલાવીએ. ફટાફટ તમારી રેસીપી, તમારું નામ અને તમારો ફોન નંબર લખી મોકલાવો અમને આ એડ્રેસ પર. રસોઈ શો કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, 24 બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3800015. અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો@કલર્સગુજરાતી.com.